વાત કરી તો માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જૂનાગઢમાં વાત કરવામાં આવે તો માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે કિરીટ પટેલની વરણી થઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરીશભાઈ કજેરાની વરણી કરવામાં આવી. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ. કિરીટ પટેલ ચેરમેન અને હરીશ ગજેરા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જૂનાગઢમાં યોજાઈ. સમગ્ર વિગતો સાથે સંવાદદાતા દિવ્યકાંત ભુવા જોડાઈ ગયા છે. દિવ્યકાંત, જે રીતે વાત કરવામાં આવે માર્કેટ યાર્ડના ચેરમેનની બિનહરીફ રીતે વરણી કરવામાં આવી છે, સમગ્ર જાણકારી આ ચૂંટણી બાબતે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થોડા દિવસો પહેલા યોજાઈ હતી અને ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ છે તેનો ભવ્ય વિજય થયો હતો. આજે જૂનાગઢ યાર્ડના યાર્ડની બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવાની હતી. તેમાં જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે હરેશભાઈ ગજેરાની વરણી બિનહરીફ કરવામાં આવી છે. આ બંને આગેવાનો નામ પહેલેથી જ નિશ્ચિત કરી લેવામાં આવ્યા હતા અને હવે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં યુવાનોનું પ્રતિનિધિત્વ સાબિત થયું છે. જી બિલકુલ. થઈ દિવ્યકાંત, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે કિરીટ પટેલની વરણી થઈ. કિરીટ પટેલ ચેરમેન અને હરીશ ગજેરા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. તો માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી, ત્યારે વાત કરવામાં આવે જૂનાગઢ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. ચેરમેન તરીકેની જો વાત કરવામાં આવે તો કિરીટ પટેલ ચૂંટાયા અને હરીશ ગજેરાને વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. તો બંને ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. તો માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત થઈ ગઈ અને ચૂંટણીની જ્યારે વાત કરવામાં આવે તો બંને ઉમેદવારો ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા. તો માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની હવે પસંદગી કરવામાં આવી. ચેરમેનના નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી. ચેરમેન તરીકે કિરીટ પટેલને પસંદ કરવામાં આવ્યા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરીશ ગજેરા બિનહરીફ રીતે ચૂંટાયા.